નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વસવા ગણપતસિંહ, એકલવ્ય સ્કૂલ ખોડદાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 7 જે છે, ચેપ્ટર નંબર 7, પ્રાણીઓમાં રચનાકીય આયોજન, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે જે પ્રાણી પેશી જે છે, પ્રાણી પેશીની અંદર આપણે અધિચ્છદીય પેશી અને અધિચ્છદીય પેશી જે છે એના સરળ અધિચ્છદીય પેશી, સંયુક્ત અધિચ્છદ પેશીના પ્રકાર વિશે સમજ્યા હતા, અને જેની અંદર આપણે ઘનાકાર અધિચ્છદ પેશી, લાદીછ્યમ અધિચ્છદ પેશી, સ્તંભાકાર અધિચ્છદ પેશી, પક્ષમલ અધિચ્છદ પેશી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને સંયુક્ત અધિચ્છદ પેશી અને દળ જોડાણ અને અભિલગ્ન જોડાણ વિશે સમજ્યા હતા. તો હવે આપણે જોઈશું કે આગળનો જે ટોપિક જે છે, સંયોજક પેશી, કનેક્ટિવ ટીસ્યુ જે છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. સંયોજક એટલે કે એની સાથે ઘણી બધી પેશીઓ એકબીજા અંગો સાથે કઈ રીતે જોડે છે, એના જોડાણ વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો જોઈએ કે આ પેશી અંગો વચ્ચે પૂરણ પૂરું પાડે છે અને અંગો જે હોય છે એ અંગોને અન્ય પેશીઓ સાથે સાંકળે છે અથવા જોડે છે. હવે એની રચના વિશે જો વાત કરીએ તો આ પેશીમાં કોષોની સંખ્યા ઓછી હોય છે અને આંતરકોષીય દ્રવ્ય પ્રમાણમાં વધારે હોય છે. આ દ્રવ્ય પેશીના કોષો દ્વારા સર્જાય છે. હવે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી કેટલાક જે નવા કોષો જે છે, એટલે કે પહેલેથી જે નિર્માણ પામેલા જે કોષો જે છે, એ કોષોમાંથી ફરી પાછા નવા કોષો સર્જાઈ શકે છે. હવે પેશીના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુ અને સ્ત્રવિત કરે છે અને રુધિર પેશી સિવાય અન્ય રુધિર પેશી સિવાય જેને કોલેજન અથવા ઇલાસ્ટિન પણ કહેવામાં આવે છે, એટલે કે આપણી જે પેશી જે છે એ પેશી સાથેના જે કોષો જે છે, એ કોષોનું રચનાત્મક રીતે પ્રોટીનના તંતુનો એક પ્રકારે પ્રોટીન જે છે પ્રોટીનનો એ સ્ત્રાવિત કરે છે. એટલે કે જો આપણામાં રુધિર પણ એક પેશી છે પણ એ પ્રવાહી સંયોજક પેશી છે, તો એ પ્રવાહી સંયોજક પેશીને જો વાત કરીએ તો રુધિર પેશી સિવાય જેને કોલેજન અથવા ઇલાસ્ટિન કહેવામાં આવે છે, એટલે કે પ્રોટીનના જે તંતુઓ જે સ્ત્રવિત થાય છે એને કોલેજન અથવા ઇલાસ્ટિન કહેવામાં આવે છે. હવે તંતુઓ પેશીઓની મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું, હવે મજબૂતાઈ મળશે અને સ્થિતિસ્થાપકતા એટલે કે સ્થાયી થશે અને લચીલાપણું એટલે કે જ્યારે કોઈપણ પ્રકારનો આપણે વર્ક જ્યારે કાર્ય કરતા હોય છે તો એ કાર્યમાં લચીલાપણું જળવાઈ રહે અને સારી રીતે અંગો કામ કરે એના માટે લચીલાપણું પ્રદાન કરે છે. આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડના સ્ત્રાવ પણ કરે છે. હવે જે કોષોના તંતુઓ વચ્ચે જમા થઈને આધારક દ્રવ્ય તરીકે વર્તે છે. હવે સંયોજક પેશીના પ્રકારો, તો સંયોજક પેશીના જે પ્રકાર જે છે એ પેશીના મુખ્યત્વે ત્રણ પ્રકારમાં એને વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો પ્રકાર છે શિથિલ સંયોજક પેશી, બીજો પ્રકાર છે સંગન સંયોજક પેશી અને ત્રીજો પ્રકાર છે વિશિષ્ટ સંયોજક પેશી. તો જોઈએ હવે આપણે શિથિલ સંયોજક પેશી. તો શિથિલ સંયોજક પેશી જે છે એ શિથિલ સંયોજક પેશીના કોષો જે છે એ કોષો નાના નાના કેટલાક જે પ્રોટીનના તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ એટલે કે થોડા અંદર ડૂબેલા હોય અને થોડા બહાર હોય એટલે કે અર્ધતરલ આધારક પદાર્થમાં એ શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. હવે શિથિલ સંયોજક પેશી જે છે એના ફરી પાછા બે પ્રકાર પડે છે, એક તંતુઘટક પેશી અને બીજો પ્રકાર જે છે મેદપૂર્ણ પેશી. હવે તંતુઘટક પેશી જે છે એના વિશે જો વાત કરીએ તો તંતુઘટક પેશી જે છે તો એ સમજતા પહેલાં આપણે આકૃતિમાં જોઈ લઈએ કે આ જે તંતુઘટક પેશી છે, પછી માસ્ટ પેશી કોષો જે છે બરાબર, જેની અંદર તમે આકૃતિમાં જોશો એ શિથિલ સંયોજક પેશીનો જ એક મુખ્યત્વે પ્રકાર છે એવું આપણે કહી શકીએ, એટલે કે તંતુઘટક પેશી અને પછી મેદપૂર્ણ પેશી બરાબર. અને આજે નાના નાના આ રીતે પેશીઓ હશે તો પેશીઓ હોય છે તો એ પેશીમાં રુધિર પેશી સિવાય જો આપણે વાત કરીએ તો જે પ્રોટીનના જે તંતુઓનો જે સ્ત્રાવિત થાય છે તેને આપણે ઇલાસ્ટિન કહીએ છીએ અથવા આ કોલેજોનના તંતુઓ જે આપણા શરીરમાં જે પેશીઓ હોય છે પેશીઓ સાથે રહેલા હોય છે. હવે જોઈએ એના સિવાય તો તંતુઘટક પેશી જે છે એની સ્થાન વિશે જો વાત કરીએ તો કોષ્ઠાવરણ, આંત્રબંધ,
અને ધમનીની જે દિવાલો હોય છે એ ધમનીની દિવાલો અને અન્ય ઘણા એવા સ્થાનો જે છે એવા એવા સ્થાનોમાં મુખ્યત્વે જોવા મળે છે. હવે આંત્રપણ એટલે આંત્રડાના એવા જે ભાગો જે છે કે પછી આપણી જે ધમનીઓ જે છે ધમનીઓમાં જોવા મળે છે. હવે રચના વિશે વાત કરીએ તો આ પેશીમાં આધારક દ્રવ્યનું પ્રમાણ ઘટ હોય છે, એટલે કે થોડું આમ તરલ પ્રવાહી થશે પણ એકદમ વધારે એવું તરલ પ્રવાહી રહેતું નથી, એટલે કે પ્રમાણમાં એ ઘટ હોય છે. અને આધારકમાં તંતુઓનું જાડું આયોજિત સમરસ દ્રવ્ય હોય છે. હવે આ દ્રવ્ય મુખ્યત્વે સરસ સ્વરૂપે હોય છે અને પ્રોટીનમય હોય છે. હવે આ તંતુના ફરી પાછા બે પ્રકાર છે, શ્વેત તંતુ અને પીળા તંતુ. હવે શ્વેત તંતુ અને પીળા તંતુ એટલે કે શ્વેત હશે તો એ મુખ્યત્વે સફેદ જેવા દેખાતા હોય છે અને પીળા જે છે પીળા રંગના દેખાતા હોય છે, એટલે કે એની અંદર બે પ્રકારના આ જે પ્રોટીનમય જ છે એટલે કે તંતુઓનો જ એક પ્રકાર છે તો બે પ્રકારના હોય છે, શ્વેત તંતુ અને પીળા તંતુ. હવે શ્વેત તંતુ વિશે જો વાત કરીએ તો જે આકૃતિમાં જે તમને દર્શાવવામાં આવેલ છે શિથિલ સંયોજક પેશી, તો કોલેજોનના જે દ્રવ્ય જે છે એ કોલેજોનના દ્રવ્યના જ એ બનેલા હોય છે અને અસ્થિતિસ્થાપક હોય છે, એટલે એક જ જગ્યાએ સ્થિતિ સ્થિત થયેલા હોતા નથી, એટલે કે અસ્થિતિસ્થાપક હોય છે. અને જ્યાં દાખલા તરીકે જ્યારે આપણે કંઈ કામ કરીએ છીએ અથવા દબાણ આવે છે શરીર પર તો એ ખેંચાણ કે પછી દબાણ આવે છે તો એ દબાણને એ સહન કરી શકે, એટલા માટે એ સ્થિતિસ્થાપક અસ્થિતિસ્થાપક સ્થાયી થયેલો હોય છે. હવે જોઈએ કે શ્વેત તંતુઓ જે છે એ તરંગીય છે, જે રીતે તરંગો લઈ રહેતા હોય એ પ્રમાણે તરંગીય છે અને અશાખિત એટલે કે શાખાઓમાં વિભાજિત થયેલા હોતા નથી, તેમજ આખા જ એક સમૂહમાં મુખ્યત્વે ગોઠવાયેલા હોય છે. જો તમે આકૃતિમાં જોશો 7.4 નંબરની જે આકૃતિ જે છે આકૃતિમાં જોશો તમે તો એ બધા કેવા છે સમૂહમાં ગોઠવાયેલી તમને રચના જોવા મળે છે. હવે પીળા તંતુઓ વિશે વાત કરીએ તો તે અશાખિત એકાકી તથા ઇલાસ્ટિન દ્રવ્યના બનેલા અને સ્થિતિસ્થાપક હોય છે. હવે તે શેનું કાર્ય કરે છે તો ખેંચાણ અને પછી તણાવ જે છે એ તણાવને સહન કરી શકતા નથી, એટલે કે દાખલા તરીકે આપણે જો કામ કરીએ તો આ ટચની આંગળી પર આપણે જો લઈએ કોઈ પદાર્થ તો એનું બળ અને જ્યાં સુધી જેટલા પ્રમાણમાં દબાણ મળશે જેટલા પ્રમાણમાં એ કાર્ય કરે છે એટલા પ્રમાણમાં કાર્ય કરશે ત્યાર પછી કાર્ય કરી શકશે નહીં, એટલે કે ખેંચાણ કે પછી તણાવ સહન કરી શકતા નથી. કયા? તો દાખલા તરીકે પીળા તંતુ જે હોય છે પીળા તંતુ અશાખિત હોય છે, એકાકી હોય છે અને ઇલાસ્ટિન દ્રવ્ય. હવે ઇલાસ્ટિન દ્રવ્ય આપણે ભણી ગયા કે આખું મુખ્યત્વે પ્રોટીનના જ આખું એક તંતુ પ્રોટીનનો સ્ત્રાવ છે અથવા પ્રોટીનના એ તંતુઓનો એ બનેલા હોય છે. હવે જોઈએ કે આ પેશીમાં ત્રણ પ્રકારના કોષો હોય છે, એક તંતુ કોષો, ભક્ષક કોષો અને માસ્ટ કોષો. હવે એની અંદર આકૃતિમાં જોશો તો તમને તંતુ કોષો જે છે આખા ગ્રીન સ્વરૂપે તમને જોવા મળશે અને ભક્ષક કોષો જે છે એને બૃહદ કોષો પણ કહેવામાં આવે છે અને માસ્ટ કોષો જે છે બરાબર. તો જોઈએ કે સૌ પ્રથમ પહેલાં તંતુ કોષો, તો તંતુ કોષો વિશે જોઈએ તો એ અનિયમિત આકારના હોય છે અને ચપટા અને ખૂબ જ પ્રવર્ધમય જેવી રચના ધરાવે છે, એટલે કે બહારની બાજુએ નાના નાના પ્રવર્ધો નીકળતા હોય તેવા પ્રવર્ધોયુક્ત રચના ધરાવે છે અને એમાં પણ મુખ્યત્વે કોલેજન અને ઇલાસ્ટિન પ્રકારના કેટલાક જે પ્રોટીન જે છે એ પ્રોટીનના તંતુઓનું સર્જન કરે છે, જેના કારણે પેશીને લચીલાપણું, મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા મળી રહે એટલા માટે. હવે જોઈએ કે ભક્ષક કોષોનું કાર્ય શું છે, પેશીની અંદર જે કોષો જે આવેલા જે છે એમાં ભક્ષક કોષો જે છે એનું કાર્ય શું છે. તો મોટા કદના અનિયમિત આકારના મુખ્યત્વે કોષો છે. હવે જે શું કરે છે, કેટલાક જે જીવાણુઓ જે છે કેટલાક વાયરસ બેક્ટેરિયા કે અન્ય જે જીવાણુઓ જે છે એ જીવાણુ અને કેટલાક નાના મોટા એવા જે કણો જે છે એ કણોમાં વિઘટિત થયેલા અન્ય જે દ્રવ્ય જે છે એટલે કેટલાક જે કણો આપણા શરીરમાં પ્રવેશ કરે છે અથવા જીવાણુ છે વાયરસ છે બેક્ટેરિયા જે છે કે પછી અન્ય કેટલાક વિઘટિત થયેલા અન્ય જે દ્રવ્ય જે છે એ દ્રવ્ય સાથે આવેલા જે અન્ય જીવાણુઓ જે છે એ જીવાણુનું મુખ્યત્વે ભક્ષણનું કાર્ય એ કરે છે. હવે છેલ્લા જે છે એમાં માસ્ટ કોષો, તો માસ્ટ કોષો જે છે દાખલા તરીકે આપણને કોઈ જગ્યાએ વાગે છે અને એ વાગે છે ત્યારે એ દરમિયાન જ્યારે સોજો પ્રેરાય છે તો એ સોજો પ્રેરાય તો એ સોજો પ્રેરાવાના જે દ્રવ્ય જે છે એ દ્રવ્યને મુખ્યત્વે એક જ જગ્યાએ સંચય કરવાનું કાર્ય જે છે એ સંચય કરવાનું કાર્ય માસ્ટ કોષો દ્વારા થતું હોય છે, જેના મુખ્યત્વે ત્રણ પ્રકારના સક્રિય દ્રવ્યની અંદર રહેલા હોય છે કે હિપેરિન, હિસ્ટેમાઇન અને સિરોટોનિન
આવા જે કેટલાક જે દ્રવ્ય જે છે એ દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, અને એ દ્રવ્યોનો સ્ત્રાવ થવાના કારણે જ્યારે કોઈ જગ્યાએ વાગે છે તો એ જગ્યાએ વાગવાને સાથે સોજો પ્રેરાય છે, અને પછી એ દ્રવ્યોનો એટલે કયા દ્રવ્ય, હિપેરિન, હિસ્ટેમાઇન અને સિરોટિન નામના દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે અને પછી સોજો પ્રેરાતો હોય છે. હવે જોઈએ કે મેદપૂર્ણ પેશી. તો મેદપૂર્ણ પેશી જે છે એ શિથિલ સંયોજક પેશી છે. તે મુખ્યત્વે આપણી જે ચામડી જે છે એ ચામડીની નીચે આવેલી હોય છે. હવે આ પેશીના કોષો મેદ જે છે એક પ્રકારે ચરબી જેને આપણે કહીએ છીએ, તો એ જે ચરબી જે છે ચરબીનો સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા કેટલાક કોષો એની અંદર આવેલા હોય છે. જે વધારાના પોષક પદાર્થો જેમ કે ત્વરિત રીતે ઉપયોગમાં લેવામાં આવતા જે પદાર્થો જે છે ત્વરિત રીતે ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થો જે છે પદાર્થોને ઉપયોગમાં લેવામાં આવતા નથી. હવે તે મેદમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહિત થતા હોય છે. એટલે કે મેદપૂર્ણ જે પેશી જે છે એ મેદપૂર્ણ પેશી કે જ્યારે આપણા શરીરને જરૂર નથી એવા જે પદાર્થો જે છે એટલે કે તરત ને તરત આપણા શરીરમાં જૈવિક ક્રિયાઓ જે થાય છે એ જૈવિક ક્રિયામાં ઉપયોગમાં લેવાતું નથી એવું જે દ્રવ્ય જે છે એવું દ્રવ્ય મેદ સ્વરૂપે આપણી જે ચામડી જે છે એ ચામડીના નીચેના ભાગમાં જમા થાય છે અથવા રૂપાંતરણ પામે છે અને પેશીમાં સંગ્રહિત થતું હોય છે. એટલે કે મેદ સંગ્રહિત વિસ્તાર તમે એની અંદર જોઈ શકો છો. એની અંદર પણ કોષ કેન્દ્ર આવશે અને કોષરસ પટલ પણ આવશે, જેના કારણે કેટલાક દ્રવ્યની અવર જવરની જે ક્રિયા જે છે એ કોષરસ પટલ દ્વારા થતી હોય છે. હવે જોઈએ આગળ આપણે સંગન સંયોજક પેશી. તો સંગન સંયોજક પેશીમાં તંતુ તેમજ કેટલાક જે તંતુ કોષો જે છે એ સંગન રીતે ગોઠવાયેલા હોય છે, જેના કારણે સંગન સંયોજક પેશી કહેવામાં આવે છે. અને તંતુઓની ગોઠવણી જે વિશે જો વાત કરીએ તો ગોઠવણી નિયમિત અને અનિયમિત પ્રકારે અનિયમિત આકારે પણ એ ગોઠવાયેલ હોય છે. હવે તેને સંગન નિયમિત કે પછી સંગન અનિયમિત પેશી પણ ઓળખી શકાય છે. હવે સંગન નિયમિત સંયોજક પેશી જે છે તો પેશીની અંદર કોલેજન એટલે ઇલાસ્ટિન કે પછી કોલેજન જેને આપણે કહીએ છીએ એટલે કે પ્રોટીનના તંતુઓ જે સ્ત્રાવિત થાય છે એટલે કોલેજન તંતુઓ કે પછી સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે મુખ્યત્વે હરોળમાં ગોઠવાયેલ હોય છે. હવે સ્નાયુબંધ વિશે જો વાત કરીએ તો જે આપણું જે કંકાલ જે છે એ કંકાલમાં સ્નાયુઓના હાડકા સાથે મુખ્યત્વે જોડે છે. હવે અસ્થિબંધ જે હાડકાઓને એકબીજાના હાડકા સાથે જોડે જેને આપણે અસ્થિબંધ કહીએ છીએ. આમ સંગન સંયોજક જે પેશી જે છે તો આ પેશીમાં તંતુકોષો અને ઘણા બધા મુખ્યત્વે કોલેજનના વિવિધ ગોઠવણી ધરાવે છે, એટલે કે વિવિધ પ્રકારના પ્રોટીનની જ મુખ્યત્વે ગોઠવણી ધરાવે છે. એટલે જેની અંદર તમે સંગન સંયોજક પેશી જે છે સંગન નિયમિત સંયોજક અને સંગન અનિયમિત સંયોજક પેશી જે છે એના તમે આકૃતિમાં તમે જોઈ શકો છો. આ પ્રમાણેની રચના જોવા મળે છે. હવે આ પેશી જે છે ખાસ કરીને ક્યાં આવેલી હોય છે તો આપણી જે ત્વચા જે છે એ ત્વચામાં મુખ્યત્વે આવેલી હોય છે. હવે વિશિષ્ટ સંયોજક પેશી વિશે જો વાત કરીએ તો વિશિષ્ટ સંયોજક પેશીમાં કાસી અસ્થિ અને રુધિરમાં વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી. હવે આ મુખ્યત્વે વિશેષ સંયોજક પેશીની વાત થઈ. હવે જોઈએ કે કાસ્તી પેશી જે છે એના વિશે વાત કરીએ તો કાસ્તી જે છે એમાં આંતરકોષીય દ્રવ્ય એટલે કોષોની અંદર રહેલું જે આંતરકોષીય દ્રવ્ય જે છે એ કેવું હોય છે, આખું એક કઠણ એક જ જગ્યાએ સ્થિત થયેલું એટલે કે સ્થિતિસ્થાપક અને દબાણથી એ પ્રતિરોધી હોય છે. હવે આ પેશીના કોષોની જો વાત કરીએ તો કોન્ડ્રોસાઇટ જે છે અથવા સ્વયંસ્ત્રવિત થતા કેટલાક જે આધારક જે દ્રવ્ય જે છે એ આધારક દ્રવ્યમાં અથવા આધારકમાં નાના નાની ગુહામાં બંધ સ્વરૂપે મુખ્યત્વે ગોઠવાયેલા હોય છે. હવે આ જે છે ખાસ કરીને શેમાં જોવા મળે કે જે પૃષ્ઠવંશી એટલે કે આપણા જેવા બુદ્ધિશાળી જીવો જે છે કે પછી ઉચ્ચ કક્ષાના કેટલાક જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના ભૂણમાં મુખ્યત્વે જોવા મળતી મોટાભાગની કાસ્તીઓ અને પુખ્ત અવસ્થામાં કાસ્તીમાંથી એ મુખ્યત્વે અસ્થિમાં પ્રતિસ્થાપિત થઈ જાય છે. હવે સ્થાન જોઈએ તો ક્યાં ક્યાં આવેલા છે કાસ્તી જે છે એ ક્યાં ક્યાં આવેલું છે તો આપણું જે નાક જે છે એ નાક એટલે કે ટોચના ભાગો જે છે એ ટોચના ભાગો આપણો કાન કરોડસ્તંભના આસપાસના અસ્થિઓ વચ્ચેનું જોડાણ તથા પગ અને પછી હાથ જે છે એના કાંડાઓ જે છે એ કાંડાઓના ભાગમાં મુખ્યત્વે જોવા મળે છે. હવે કાસ્તી પેશીના જે પ્રકારો વિશે જોઈએ તો કાસ્તી પેશીના મુખ્યત્વે ચાર પ્રકાર છે. એક કાચવત કાસ્તી, શ્લેષ્મ તંતુમય કાસ્તી અને પીળી કાસ્તી, સ્થાપક કાસ્તી અને કેલ્શિયમ યુક્ત
कास्ति। हवे जो ये कि अस्थि पेशी, तो अस्थि पेशी जे छे, अस्थि पेशी जे छे मा अस्थि जे छे ए कंकाल पेशी छे, जे मुख्यत्वे घन, बरड़ अने स्थितिस्थापक। एटले कहेवानो मतलब छे बरड़ छे तूटी जाय तेवुं एम, एटले के बरड़ घन अने अस्थितिस्थापक छे। हवे तेमना आधारक मा ओसिन द्रव्य अने विभिन्न केटलाक अन्य क्षारो धरावे छे। હવે તેના કોષોના અસ્થિકોષો જે છે એની અંદર આવેલા જે કોષો હોય છે એ કોષોને મુખ્યત્વે અસ્થિકોષો કહેવામાં આવે છે, એટલે કે ઓસ્ટિયોસાઇટ્સ જેને કહેવામાં આવે છે। હવે અસ્થિની રચના જે છે આપણે જો જોઈએ તો આપણને જોઈએ તો જોવામાં સરળ લાગશે, પણ સરળ રચના હોતી નથી, એટલે કે અસ્થિની રચના વધુ જટિલ હોય છે। તે અસ્થિને મજબૂતાઈ આપે છે અને તે શરીરની મુખ્ય એક પેશી છે। હવે એનું કાર્ય શું છે, તો આપણું જે શરીર જે છે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડવાનું મુખ્યત્વે કાર્ય કરે છે। હવે અસ્થિ જે છે એ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ પૂરું પાડે છે, જેના કારણે આપણા જે હાડકાં જે છે હાડકાં તૂટી જશે, પણ અન્ય જે અંદરના જે અંગો જે છે અંગોને ઈજા થતી નથી, એટલે કે આ રીતે રક્ષણ પૂરું પાડે છે। હવે અસ્થિકોષો વિશે જો વાત કરીએ, તો અસ્થિકોષો જે છે કોષો કોષ સ્થાનોમાં અવકાશ આવેલો હોય છે અને પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું મુખ્યત્વે કાર્ય કરે છે, એટલે કે આપણા જે પગના જે અસ્થિઓ છે નિતંબ મેખલા છે બરાબર, ટીબ્યુલા અને ફિબ્યુલા આવા જે કેટલાક અસ્થિના જે ભાગો જે છે એ ભાગો દ્વારા મુખ્યત્વે શેનું કાર્ય કરે છે, અસ્થિના ભારનું વહનનું મુખ્યત્વે કાર્ય કરતા હોય છે। આમ અસ્થિ જે છે એ અસ્થિ કંકાલ સ્નાયુઓ, એટલે કે આપણા જે કંકાલ સ્નાયુઓ જે છે એ કંકાલ સ્નાયુઓ સાથે જોડાય છે અને એકબીજા સાથે પરસ્પરની ક્રિયા કરીને હલનચલનનું આદાન પ્રદાનની ક્રિયા કરે છે। હવે કેટલાક અસ્થિઓ જે છે એમાંથી અસ્થિમજ્જા, એટલે કે આપણા જે હાડકાના જે પોલાણના જે ભાગો જે છે હાડકાના પોલાણના ભાગોમાંથી રુધિર કોષો જે છે એ રુધિર કોષોના ઉત્પાદનનું મુખ્યત્વે સ્થાન આવેલું છે અને ત્યાંથી મુખ્યત્વે રુધિરના જે કોષો જે છે રુધિરના કોષોનું ઉત્પાદન થતું હોય છે। હવે સસ્તનના અસ્થિઓ વિશે જો વાત કરીએ, તો સસ્તનના અસ્થિઓમાં સ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે છે, જેને હાર્વેશિયન તંત્ર કહેવામાં આવે છે। એટલે એની અંદર કોઈ બી પેશી શબ્દ જ્યારે આવશે તો તમારા માઇન્ડમાં ફિક્સ થઈ જવું જોઈએ કે ઇલાસ્ટિન અથવા કોલેજન તંતુ, એટલે કે એની અંદર પ્રોટીનના તંતુઓનો જે સ્ત્રાવિત થાય છે જેને ઇલાસ્ટિન અથવા કોલેજન કહેવામાં આવે છે, એ મગજમાં તમારે ફિટ કરી લેવાનું રહેશે। હવે જોઈએ કે સસ્તનના અસ્થિઓના સ્તંભ વિશેની રચનાઓ જો વાત કરીએ, તો જેને હાર્વેશિયન તંત્ર કહેવામાં આવે છે। હવે દરેક હાર્વેશિયન, દાખલા તરીકે આ જે રચના જે છે એની અંદર આ જે તમને રચના જોવા મળે છે આ બધી રચનાઓને હાર્વેશિયન તંત્ર કહેવામાં આવે છે। હવે દરેક હાર્વેશિયન તંત્રમાં અસ્થિદ્રવ્યના અનેક કેન્દ્રગામી કોટરો, એટલે કે વર્તુળાકાર મુખ્યત્વે ગોઠવાયેલા હોય છે, એટલે કે આ જે વર્તુળમય તમને જે રચના જોવા મળે છે આકૃતિમાં એ આખા વર્તુળમય રચના એની અંદર આવેલી હોય છે, એટલે કે હાર્વેશિયન નલિકાની મુખ્યત્વે રચના કરે છે અને હાર્વેશિયન નલિકાની ચારે બાજુથી વચ્ચેના મધ્યના સ્થાનમાં ઓસ્ટિયોસાઇટ્સ એટલે કે અસ્થિકોષો આવેલા હોય છે અને એ અસ્થિકોષો આવેલા હોય છે। હવે જોઈએ કે રુધિર પેશી, તો રુધિર એ મુખ્યત્વે પ્રવાહી સંયોજક પેશી છે અને રુધિરસની જો વાત, જેની અંદર રુધિર રસ, રક્તકણ એટલે કે RBC એટલે કે રેડ બ્લડ સેલ અને શ્વેતકણ એટલે કે WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ અને સાથે સાથે કેટલીક રુધિર કણિકાઓ ધરાવે છે। હવે તે મુખ્યત્વે પરિસંચારી તરલ પ્રવાહ પરિવહનમાં પામતો એક પ્રવાહી છે, જે વિભિન્ન પરિવહનમાં મુખ્યત્વે મદદ કરે છે, એટલે કે આપણા શરીરના પગના તળિયાથી લઈને છેક ટોચ સુધીના ભાગો કે પછી માથા સુધીના શીર્ષના ભાગો તરફ સુધી શું થતું હોય છે, આ જે બધા જે રુધિરસ રક્તકણ RBC WBC જે છે એ બધાનું મુખ્યત્વે શું થાય છે, તરલ પ્રવાહી સ્વરૂપે એનું વાહન જે છે પરિવહનમાં મુખ્યત્વે મદદ કરે છે। તો આપણે પહેલાં સમજી ગયા કાસ્તીની અંદર તમે જોઈ શકો છો કોન્ડ્રોસાઇટ એટલે કાસ્તિકોષો અને કોલેજન તંતુ આમાં પણ આવશે અને જો અસ્થિપેશી હશે અસ્થિપેશી હશે તો અસ્થિપેશીની અંદર પણ અસ્થિકોષો આવશે અને અસ્થિસંગન એટલે કે નિયમિત રીતે આખી ગોઠવાયેલી રચના અને એની અંદર પણ ઇલાસ્ટિન કોલેજન કે પછી જે પ્રોટીનના તંતુઓ જે સ્ત્રાવ્ય થાય છે એની રચના જોવા મળે છે અને સી જે છે એમાં રુધિર જે છે એની અંદર રક્તકણ શ્વેતકણ અને ત્રાક કર્ણિકાઓ એટલે કે ત્રાક કણો એટલે કે રુધિર કર્ણિકાઓ તમને જોવા
મળે છે. અને બીજો જોઈ ગયા છે આપણે સંગન સંયોજક પેશીની અંદર સંગન નિયમિત રચના અને સંગન અનિયમિત રચના, જે આકૃતિમાં તમે ઇઝીલી જોઈ શકશો અને તમને સમજ પડી શકશે એવી પણ આકૃતિ આપવામાં આવેલી છે. અને આપણે આગળ જોઈ ગયા મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશીમાં જોશો તો આપણી જે ચામડીના નીચેના ભાગોમાં આવેલી હોય છે, જ્યાં ત્વરિત રીતે ઉપયોગમાં લેવામાં આવતો નથી એવો પદાર્થ જે છે એ પદાર્થ આપણી ચામડીની નીચેના ભાગમાં જમા થાય છે. એટલે એક પ્રકારે આપણે શું કહીએ છીએ કે ચરબી એમ. તો મેદ એ મુખ્યત્વે ત્યાં જમા થતું હોય છે. અને આપણે આગળ જોઈ ગયા હતા કે જે શીતલ સંયોજક પેશી જે છે, શીતલ સંયોજક પેશીની આકૃતિ વિશે જોઈ ગયા, જેની અંદર આપણે તંતુ ઘટક પેશી વિશે સમજી ગયા, માષ્ટકોષો વિશે સમજી ગયા, ભક્ષક કોષોનું કાર્ય વિશે સમજી ગયા, તંતુકોષોનું કાર્ય વિશે સમજી ગયા, કોલેજન, ઇલાસ્ટિન આ બધાના અલગ અલગ પ્રકારે કાર્ય અને રચના વિશે સમજી ગયા છે. તો હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક જે છે એ નેક્સ્ટ ટોપિકનો આપણે આગળના વિડીયોમાં, એટલે કે આગળનો ટોપિક જે છે સ્નાયુ પેશી, આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. આભાર.